મિત્રો હું સાના રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી લેક્ચર નંબર 5 આની પહેલાના લેક્ચર નંબર 4 માં આપણે પાઠ 3 જો સાચી હજ આપણે સમજી ગયા છે. આજે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જો લખવાના છે. આ પ્રશ્ન જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે, બરાબર છે? માં પ્રશ્ન જવાબ તમને પ્રશ્ન આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, બરાબર? એ પ્રશ્નના જવાબને અહીંયા લખાયેલા છે જે તમારા બાકી બુકમાં લખવાના છે. પાઠ ત્રીજો છે, પાઠનું નામ છે સાચી હજ. એમાં પહેલો પ્રશ્ન છે કે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી, બરાબર? તો એનો જવાબ છે કે દર વર્ષે જ્યારે હજ કરવા માટે બધા લોકો જતા હતા ત્યારે શેખ અબ્દુલ્લાને પણ હજ કરવાની ઈચ્છા થતી હતી. હવે જવાબમાં લખવાનું છે તમારે કે દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા, બરાબર? હવે શેખ અબ્દુલ્લા શા માટે હજ કરવા ન જઈ શક્યા? તો કે પોતાની ગરીબાઈને કારણે. એ પોતે ખૂબ જ ગરીબ હતા, એની પાસે પૈસા ન હતા, એટલે એ લોકો હજ કરવા માટે નહોતા જઈ શકતા. એનો જવાબ શું લખવાનો છે કે શેખ અબ્દુલ્લા ગરીબી કે કારણે હજ કરવા ન જઈ શક્યા, બરાબર? આ પ્રશ્ન બીજો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે અલી હુસેનના પડોશમાં બાળકો શા માટે રોક પકડ કરતા હતા, બરાબર? તો એ લોકો એની પાસેમાં જે છોકરા હતા એ શું કામ રોતા હતા? તો કે કેટલા દિવસથી ભૂખ્યા હતા અને એના મમ્મી જે છે એ બીમાર હતા અને એના પપ્પા હતા એ મૃત્યુ પામ્યા હતા, એટલે એને ઘરમાં કોઈ જમવાનું લઈ આવીને આપે અથવા તો બનાવીને આપે એવું કોઈ હતું નહીં અને છોકરા ભૂખ્યા હતા, એ માટે લોકો છોકરા રોતા હતા. તો એનો જવાબ મેં અમે ટૂંકમાં લખ્યો છે, કારણ કે અલી હુસેન પડોશમાં રહેતા બાળકો કેટલાય દિવસથી કે બાળકો ભૂખ્યા હતા એટલે રડતા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ, બરાબર? હવે કેમ કે એનો જવાબ આવશે કેમ કે તેણે હજ માટે ભેગા કરેલા પૈસા દુખી બાળકોને મદદ કરવા માટે આપી દીધા, બરાબર? અને પછી અહીંયા ઇન્વર્ટેડમાં લખવાનું છે ખુદાને ખુદાઈ ક્યારે છે, ખુદાને ખુદાઈ ક્યારે છે, તેથી તેમને હજ સ્વીકારાય ગઈ. અહીં હુસેન હજ કેમ સ્વીકારાય? કારણ કે તેણે દુખી બાળકોને મદદ કરી હતી. પછી ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે કે અલી હુસેનને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું, તેણે જે ભેગા કરેલા હતા એ પૈસાનું શું કર્યું? તો કે એણે જે એના બાજુના બાળકો દુઃખી હતા એને એ પૈસા હજ કરવા માટે ભેગા કર્યા હતા એ એણે દુઃખી બાળકોના કામ માટે વાપરી નાખ્યા. અને એનો જવાબ શું આવશે? તો કે અલી હુસેને ભેગા કરેલા પૈસા પડોશમાં રહેતા દુઃખી બાળકોને આપી દીધા, બરાબર? હવે આ પ્રશ્નના જવાબ તમારે બાકી બુકમાં લખવાના છે અને એક વખત હોમવર્કમાં આ છે કરવાના છે, બરાબર? આના પછી આપણે હવે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.